राजकोट जिल्लाना ધોરાજીમાં કોરોનાની મહામારીના પગલે બંધ કરેલી રેલવે ટ્રેન સેવા ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। સામાજિક આગેવાનો દ્વારા આ માંગ કરવામાં આવી હતી ત્યારે લોકડાઉન શરૂ થતાની સાથે જ લાંબા રૂટની ટ્રેનો બંધ કરવામાં આવી હતી, જેથી પ્રવાસીઓને અને યાત્રિકોને તકલીફો વધી ગઈ છે। હાલ લગભગ દરેક રૂટ અને દરેક પરિવહનની જગ્યાઓએ ટ્રેન દોડતી થઈ છે, ત્યારે પોરબંદરથી સોમનાથ અને પોરબંદરથી રાજકોટ તેમજ અમદાવાદ તથા લાંબા રૂટની ટ્રેનો હજુ પણ બંધ છે, ત્યારે આ બંધ ટ્રેનોના રૂટને પુનઃ ફરી શરૂ કરવા परिवहन सेवा पण बंद करी देवामां आवेल हती। त्यार बाद समग्र भारतनी अंदर परिवहननी छूटछाटो आपवामां आवेल छे, जेमां खास करीने जोईए तो ट्रेनोने ट्रेनो शुरू करी देवामां आवेल छे, परंतु પોરબંદરથી शुरू थती ट्रेन સોમનાથ જતી ટ્રેન તેમજ પોરબંદરથી લાંબા રૂટની ટ્રેનો જે અમદાવાદ જબલપુર જ્યાં ટૂંકમાં લાંબા રૂટમાં જે ટ્રેનો જાય છે તે આજ દિન સુધી શરૂ કરવામાં આવી નથી, જેને કારણે ધોરાજીના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અવારનવાર સોમનાથ ભગવાનના દર્શને જતા લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે, તેથી અમારી એવી માગણી છે કે પોરબંદરથી શરૂ થતી જે ટ્રેન ચાલુ થાય છે એ ટ્રેન ઝડપથી શરૂ કરવામાં આવે, તેમજ જે લાંબા રૂટની ટ્રેનો છે તેનો સ્ટોપ ધોરાજીને આપવામાં આવે એવી અમારી માગણી।